નમસ્કાર દર્શક મિત્રો, મારી દિનચર્યા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ દિનચર્યા, જે નામ છે તેના પરથી જે ક્યાંક આપણી દિનચર્યા આજની છે ક્યાંક ખોરવાઈ ગઈ છે. જે કામ સવારે કરવાના હોય રાત્રે કરવામાં આવે છે, અને જે રાત્રે કરવાના કામ છે ક્યાંક સવારે કરવામાં આવે છે. જમવાનું ક્યાંય ઠેકાણું નથી રહેતું, જે એક્સરસાઇઝ કરવાની હોય છે, જે ચાલવાનું હોય છે ખાસ કરીને તે પ્રોપર ટાઈમ પર નથી થતું, જમવાનું પણ ક્યાંક અનિયમિત થઈ જતું હોય છે. ખાસ કરીને આજ વિશે ચર્ચા કરવી છે. આવો જોઈએ તે પહેલાં અમારો અહેવાલ. સ્થૂળતા એટલે કે જાડાપણું, જે અત્યારના સમયની ખૂબ જ ઝડપથી વધતી જતી સમસ્યા છે. આપણી દિનચર્યા પર પણ જાડાપણાનો પ્રભાવ જોવા મળે છે. સ્થૂળતા એ વ્યક્તિની કાર્યશક્તિ પર પણ અસર કરે છે. તેનાથી કાર્ય કરવામાં આળસ આવવા લાગે છે. તેની સાથે સાથે તેનાથી માનસિક તકલીફો પણ ઘણી વખત ઊભી થાય છે. સ્થૂળ શરીરના કારણે શરમ અનુભવાય છે, તેમજ આત્મવિશ્વાસ પણ ઘટવા લાગે છે. ઘણી વખત કેટલાક લોકોની ટિપ્પણીનો પણ જાડાપણાને કારણે ભોગ બનવું પડે છે. સામાન્ય રીતે સ્થૂળતાને ઘટાડવા માટે લોકો જીમમાં જવા લાગે છે, વિવિધ પ્રકારની કસરતો કરે છે, તેમજ ડાયટિંગ કરવાનું પણ શરૂ કરે છે. પરંતુ તેનાથી જોઈએ તેટલો ફાયદો થતો નથી. કસરતની સાથે સાથે કેટલીક દવાઓ લેવી પણ જરૂરી બને છે. આયુર્વેદમાં પણ આવી અનેક દવાઓ છે જેનાથી સ્થૂળતાને દૂર કરી શકાય છે. એફ્યુલોસ હર્બલ પાવડર પણ આવું જ એક ઔષધ છે. એફ્યુલોસ હર્બલ પાવડર તથા કેપ્સ્યુલ અમૂલ્ય ઔષધિઓમાંથી બનાવેલું શુદ્ધ આયુર્વેદિક ઔષધ છે. કોઈપણ જાતની આડઅસર વગર તે શરીરમાંથી વધારાની ચરબી દૂર કરે છે. આ દવા શરીરને હળવું ફૂલ બનાવે છે, જેના કારણે શરીરમાં નવી શક્તિનો સંચય થાય છે. વજન ઉતરવાની સાથે સાથે નિયમિત પેટ સાફ થાય છે, અને તેને કારણે ગેસ, એસિડિટી અને કબજિયાત પણ દૂર કરે છે. પેટ તથા થાપાના ભાગની ચરબીને ઝડપથી ઉતારવામાં એફ્યુલોસ હર્બલ પાવડર તથા કેપ્સ્યુલ મદદ કરે છે, જેથી ઇંચ લોસ અને ફેટ લોસ થાય છે. તો આજ મુદ્દે ચર્ચા કરવા માટે મારી સાથે જોડાઈ ગયા છે ડૉક્ટર મહેશજી ઝાલા, જે માય મિલિયન લાયન્સ છે તેના BMS કહી શકાય કે તેમણે વેદાચાર્ય છે, અને તેમની સાથે જ આપણે ચર્ચા કરીશું કે કેવા પ્રકારે આપણી દિનચર્યા હોવી જોઈએ, જેવા પ્રકારે ક્યાંક જે સ્થૂળતા આવી ગઈ છે તેનું કારણ શું હોઈ શકે. સર, આપનું સ્વાગત છે મંતવ્ય ન્યૂઝમાં. સર, સૌથી પહેલાં તો એ પૂછવા માંગીશ કે તમે 50,000થી પણ વધારે દર્દીઓ છે, તેમનું નિદાન કરેલું છે, તેમનો ઈલાજ કરેલો છે, પરંતુ ખાસ કરીને અત્યારનો જે ફાસ્ટ યુગ થઈ ગયો છે, તેમાં કેવા પ્રકારના દર્દીઓ છે તમારી પાસે ટ્રીટમેન્ટ માટે આવતા હોય છે? મોસ્ટલી વજન વધારાવાળા, ડાયાબિટીસના પેશન્ટ, અત્યારે હરસમસાના પેશન્ટ બહુ વધી રહ્યા છે દિવસે દિવસે, પથરીના પેશન્ટ, સ્કિન ડિસઓર્ડર અને નાની મોટી બીમારીના ઘણા બધા પેશન્ટો મારા ત્યાં આગળ ઓપીડીમાં આવતા હોય છે. સર, ખાસ કરીને અત્યારે જોવા જઈએ તો સ્થૂળતા ક્યાંક આવી ગઈ છે, ક્યાંક ફાસ્ટ લેબ થઈ ગઈ છે, પરંતુ બેઠાડું જીવન થઈ ગયું છે. ટેકનોલોજી એટલી બધી આગળ વધી ગઈ છે કે લોકો હવે કોમ્પ્યુટરની સ્ક્રીન આગળ કે પછી મોબાઈલ મંતરવામાં જ ક્યાંક એક જગ્યાએ બેઠાડું જીવન જીવતા થઈ ગયા છે. તમે શું કહેશો કે વજન વધવાના કારણો શું હોઈ શકે, અને ખાસ કરીને તેમાં શું ધ્યાન રાખવું જોઈએ? યસ, યુ આર એબ્સોલ્યુટ રાઈટ કે અત્યારે મોટાભાગના પેશન્ટને તમે જુઓ કે સ્થૂળતા દિવસે ને દિવસે વધી રહી છે. એનું મુખ્ય કારણ કે શરીરની અંદર નિયમિત કસરતનો અભાવ, એક આયુર્વેદિક શાસ્ત્રમાં બતાવેલી દિનચર્યા, અને ત્રીજું કે ડાયટ. એટલે જે પ્રમાણે ક્યાંક પ્રોપર ડાયટ હોવી જોઈએ, જે એક્સરસાઇઝ છે તે પણ કરવું જોઈએ. વજન વધારવાના કહી શકાય કે અનેક કારણો હોઈ શકે છે, પરંતુ ખાસ કરીને બાળકોની વાત કરીએ તો બાળકો છે તેમાં અત્યારે હાલ સ્થૂળતા વધારે જોવા મળતી હોય છે, તેનું શું કારણ હોઈ શકે? આજે ઇન્ડિયાની અંદર એક મોટો કન્સેપ્ટ સ્ટાર્ટ થઈ ગયો છે કે ચાઇલ્ડ ઓબેસિટી. પહેલાં એવું હતું કે 35-40 વર્ષ પછી લોકોને ઓબેસિટી હેરાન કરતી હતી. અત્યારે તમે જુઓ કે 12 વર્ષ 15 વર્ષ 17 વર્ષના છોકરાઓ કે જેનું 80-85 કિલો વેઇટ હોય છે, ઇટ મીન્સ કે ઇન્ડિયામાં હવે ચાઇલ્ડ ઓબેસિટી એક નવો કન્સેપ્ટ સ્ટાર્ટ થયો છે. એનું મુખ્ય કારણ એ છે કે અત્યારે જંક ફૂડ, ફાસ્ટ ફૂડ, પીઝા, બર્ગર, સ્કૂલ કોલેજ છૂટ્યા પછી બાળકો જે કોલ્ડ ડ્રિંક્સ પીતા હોય, આના કારણે દિવસે ને દિવસે એ લોકોમાં મેદસ્વીતાનું પ્રમાણ વધવા માંડ્યું છે. એટલે ખાસ કરીને ખાવા પીવામાં ધ્યાન રાખવું જોઈએ, અને જે બાળકો છે તેમને પૌષ્ટિક આહાર આપવો જોઈએ, જે બધા વિટામિન્સ મળી રહે, ક્યાંક જે જંક ફૂડ છે તેને અવોઈડ કરવું જોઈએ. જી, ચોક્કસપણે આ તો થઈ બાળકોની વાત. ત્યારે બાળકોને કેવા પ્રકારનો ખોરાક આપવો જોઈએ જેથી તે સ્થૂળ ન થઈ જાય તેમનું શરીર, અને જે બાળકો છે તેમની પ્રગતિ ન રોકાય? બાળકોને સ્પેશિયલી ફાઈબરવાળા ખોરાક વધારે આપવા જોઈએ, કાર્બોહાઈડ્રેટ્સ ઓછું કરવું જોઈએ, અને ફેટવાળા તો બિલકુલ ના આપવા જોઈએ. અત્યારના બાળકોને હવે પીઝા, બર્ગર, ચોકલેટ્સ, ડેરી પ્રોડક્ટ્સ, કોલ્ડ ડ્રિંક્સ, મીન્સ આ રીતની જે એની હેબિટ છે એને દૂર કરાવવી જોઈએ, અને ખાસ એને પૌષ્ટિક આહાર આપવો જોઈએ.
આથી 15-17 વર્ષ પહેલાં જ્યારે આપણે સ્કૂલમાં ભણતા ત્યારે આપણા નાસ્તા ટિફિનના ડબ્બામાં શું હતું કે ચણા છે, સિંગ છે, ગોળ છે, આવી હેલ્ધી વસ્તુ આવતી હતી. જ્યારે અત્યારના બાળકોના તમે જુઓ કે વેફર્સ, કુરકુરે, મીન્સ એ દિવસે ને દિવસે એ લોકોની ઓબેસિટી વધારી રહ્યા છે. તો આ વસ્તુને દૂર કરવી જોઈએ અને ફરીથી આપણે એને પૌષ્ટિક આહારવાળા ખોરાક આપીને એને મોકલો જોઈએ સ્કૂલે. જી, આ તો વાત થઈ બાળકોની કે બાળકોને ક્યાંક શરૂઆતથી જ જે એમનું ગ્રોઈંગ પીરિયડ હોય ત્યારે જ ધ્યાન રાખવું જોઈએ. પરંતુ હવે વાત કરીએ મહિલાઓની, મહિલાઓ છે તેમનું પણ ક્યાંક જોવા જઈએ તો જે જીવન છે ક્યાંક બેઠાડું બની ગયું છે કે ઘરનું કામકાજ પતાવે છે, પછી જમીને તરત ક્યાંક સૂઈ જવાનું હોય છે, બપોરે આરામ કરતા હોય છે. તમે શું કહેશો કે જે મહિલાઓમાં મેદસ્વીતાનું પ્રમાણ વધી રહ્યું છે, સ્થૂળતાનું પ્રમાણ વધી રહ્યું છે, શું કારણ હોઈ શકે ખાસ કરીને? મોસ્ટલી આઈ થિંક ઇનએક્ટિવ હેલ્ધી લાઈફસ્ટાઈલ કે જે આપણે વાત કરીએ અત્યારે કે મહિલાઓ હવે દિવસે ને દિવસે આળસુ થતી જાય છે. જે પહેલાં બીજી ઘરના બધા કામ હેન્ડમેડ હતા કે કપડાં ધોવાના જાતે, વાસણ કરવાના, બીજા કચરા પોતા, હવે ધીરે ધીરે એક એવો ટ્રેન્ડ આવવા માંડ્યો છે કે વોશિંગ મશીન, જ્યારે આપણો આપણી જગ્યાએ વોશિંગ મશીન લઈ લીધી છે. ઘણા બધા એવા ઘરોમાં અમે જોયું છે કે હવે કામવાળા જ બધું કામ કરતા હોય છે. તો દિવસ દરમિયાન જેટલું વર્કિંગ થવું જોઈએ એ પ્રોપર થતું નથી અને એના કારણે જે શરીરમાંથી કેલરી બંધ થવી જોઈએ એ થતી નથી અને એની સામે જે પૌષ્ટિક આહાર લેવાની જગ્યાએ એ લોકો જંક ફૂડ અને અનિયમિત આહાર લેતા હોય છે અને એક જે દિનચર્યા શાસ્ત્રોમાં વર્ણવેલી છે એનાથી એકદમ વિરુદ્ધ પ્રકારનું લોકો પરિવર્તન કરતા હોય છે, જેના કારણે દિવસે ને દિવસે આજે લેડીઝોમાં પણ ઓબેસિટી વધતી જોવા મળે છે આપણને. જી, ચોક્કસપણે આપે દિનચર્યાની વાત કરી તો આપના મતે, આપ ડોક્ટર છો, તમે જે દર્દીઓ છો તેમને કેવા પ્રકારની દિનચર્યા સજેસ્ટ કરો છો? આજથી 5000 વર્ષ પહેલાં ઋષિમુનિઓએ દિનચર્યા એક પરફેક્ટ શેડ્યુલ વર્ણવેલો હતો શાસ્ત્રની અંદર. જો એ આપણે પ્રોપર જે સિસ્ટમેટિક ફોલો કરીએ તો લગભગ કોઈ બીમારી આપણા શરીરની આજુબાજુ આવતી નથી. પણ અત્યારના યુગમાં એનાથી એકદમ વિપરીત પ્રકારની લોકો દિનચર્યા કરવા જઈ રહ્યા છે, જેના કારણે અત્યારે દરેક દર્દી આ બીમારીઓના ભોગ બનતા જાય છે. બહુ દિનચર્યા બહુ ડીપ સબ્જેક્ટ છે, છતાં પણ થોડું જો આપણે હાઇલાઇટ કરીએ તો કોઈપણ વ્યક્તિનો એક ઉઠવાનો પ્રોપર ટાઈમ સવારે ફિક્સ હોવો જોઈએ કે જે આપણે બ્રહ્મ મુહૂર્ત કહેવાય, સૂર્યોદય પહેલા ત્યારે. જી જી સર, તમને અટકાવવા માંગે છે કે દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. જી, આપનું સ્વાગત છે દિનચર્યા કાર્યક્રમમાં, શું છે આપનો પ્રશ્ન? મારે પ્રશ્ન છે કે મારી ઉંમર 54 વર્ષ છે અને મારે પેટનો ભાગ બહુ જ નીકળેલો છે. જી, એટલે સર ક્યાંક પેટનો ભાગ જ વધી રહ્યો છે, શું કારણ હોઈ શકે? મેં હમણાં જણાવ્યું એમ ઇનએક્ટિવ લાઈફસ્ટાઈલ. જી, તમે શું સજેસ્ટ કરશો આ બેનને? એમને પ્રોપર પેટના ભાગના માટે અમુક જે શાસ્ત્રમાં વણી એ પ્રમાણે અમુક યોગ, આસન અને ફાસ્ટ રિઝલ્ટ લેવા માટે એક અમુક એવી ઔષધિઓ હોય કે જે પેટના ભાગની ચરબી દૂર કરતી હોય, તો હું એમને રેકમેન્ડ કરીશ કે એફિલોસ પાવડર અને કેપ્સ્યુલ લે તો પેટના ભાગની ચરબી ફાસ્ટ ઉતરશે અને સાથે થોડો હળવો પ્રાણાયામ અને યોગ કરશે તો બહુ સારું રિઝલ્ટ મળી શકશે એમને. સર, જે પ્રમાણે આ બેનનો પણ ક્વેશ્ચન હતો કે ક્યાંક પેટનો ભાગ વધી રહ્યો છે અને ઘણા એવા દર્દીઓ પણ હશે તમારી પાસે આવ્યા હશે કે ક્યાંક કહી શકાય કે બોડી એમનું એમ છે પરંતુ ક્યાંક પેટના ભાગ જ વધી રહ્યો છે, તેનું શું સ્પેસિફિક કારણ શું હોઈ શકે? સ્પેસિફિક કારણમાં એ જ વસ્તુ કે વિઝરલ ફેટ જે આપણે કહેવાય જે સૌથી વધારે સ્ટાર્ટ થાય તો પેટના ભાગમાં જ જમા થાય છે અને એને ઉતરતા પણ એટલી જ વાર લાગે છે. જી, એટલે ખાસ કરીને જે સૌથી વધારે અસર છે પેટના ભાગે થતી હોય છે. યસ. જી, આપ દિનચર્યા વર્ણવી રહ્યા હતા એના વિશે વાત કરીએ. હા, તો જેમ વાત કરી કે સવારમાં એક ઉઠવાનો પ્રોપર ટાઈમિંગ હોવો જોઈએ. દિનચર્યાની અંદર ઋષિમુનિઓએ વર્ણવેલું છે કે મેં આ 50,000થી વધારે પેશન્ટ જ્યારે કન્સલ્ટ કર્યા ત્યારે મને ખ્યાલ આવ્યો કે લોકોની લાઈફસ્ટાઈલ એકદમ વિરુદ્ધ છે. શાસ્ત્રમાં લખેલું એક સૂર્યોદય થાય ત્યારે એ લોકોનો જે નાસ્તો હોય એ રાજા જેવો હોવો જોઈએ, મીન્સ હેવી મીલ હોવું જોઈએ. બપોરે 12 વાગ્યાની આસપાસ તમે લિક્વિડ લઈ શકો અને સાંજે 6 વાગ્યાની સુધીમાં લાઇટ ડાયટ તમારે લેવું જોઈએ. મોસ્ટલી મેં જ્યારે પેશન્ટ કાઉન્સિલ કરતો હોય ત્યારે ખ્યાલ આવે કે એ લોકોનો જે આહાર હોય અને વિહાર હોય એના કરતાં વિરુદ્ધ જ હોય. ઘણા પેશન્ટ મને એવા મળેલા છે, એમ કહેતા હોય કે સાહેબ સવારે તો હું નાસ્તો નથી કરતો, બપોરે થોડું ઘણું મળ્યું તો ખાઈ લઉં, બાકી રાત્રે આવીને શાંતિથી ધરાઈને હું ખાઈ લઉં છું. મીન્સ આ જે રાત્રે જે ખોરાક લેવામાં આવે છે એ જ વસ્તુ શરીરની અંદર અપક્વ આમના સ્વરૂપમાં એકત્રિત થાય છે અને એ જ શરીરની અંદર ફેટ અને ફેટ વસ્તુ વધારવામાં કાર્યરત હોય છે. જી, ખાસ કરીને એટલે આપે જેમ કહ્યું કે સવારમાં બ્રેકફાસ્ટ છે એ હેવી કરવો જોઈએ, લંચ છે થોડું લાઇટ હોવું જોઈએ અને ડિનર તો એનાથી પણ વધારે લાઇટ હોવું જોઈએ. યસ, એ કહેવત છે કે સવારનું ભોજન રાજા જેવું હોવું જોઈએ, મધ્યાહનનું ભોજન એક સામાન્ય માણસ જેવું હોવું જોઈએ અને રાતનું ભોજન ગરીબ જેવું, મળે તો ઠીક અને ના મળે તો બેટર.
જી, પરંતુ જે પ્રમાણે અત્યારની ફાસ્ટ લાઈફ થઈ ગઈ છે, અત્યારે તમે અત્યારના લોકોને ક્યાંક જોબ પર જવાની ક્યાંક લાય હોય છે, ક્યાંક જે કહેવાય ને કે દોડધામ મચી ગઈ હોય છે, તેમની માટે શું સજેસ્ટ કરશો કે ક્યાંક ટાઈમ નથી મળ્યો બ્રેકફાસ્ટ કરવાનો તો શું કરવું જોઈએ, લંચમાં કેવા પ્રકારે કહી શકાય આહાર લેવો જોઈએ અને ડિનરમાં કેવા પ્રકારે આહાર લેવો જોઈએ? એકચ્યુઅલી મારા મત મુજબ કુદરતનું સૌથી અમૂલ્ય જો વસ્તુ હોય કુદરત પરની, ધરતી પરની, તો એ આપણું પોતાનું શરીર છે. અને આપણા શરીરને જો આપણે નહીં સાચવીએ તો વસ્તુ કહેવાય ને કે બહુ બેટર નથી આપણા માટે. તો આપણે આપણા પોતાના શરીરનું થોડું તો ધ્યાન રાખવું જોઈએ. અત્યારે એકચ્યુઅલી કેવું છે કે થોડું જો મેનેજ કરવામાં આવે તો તમારા શરીરને તમે સારી કાળજી રાખી શકો એમ છો. તો હું એવું સજેસ્ટ કરીશ કે બપોરનું તમારું લંચ હોય તો એ ટાઈમે તમે થોડા ફાઈબર, થોડો સલાડ, થોડું લિક્વિડ જીઓસી ટાઈપનું તમે લો. રાત્રે પણ એ વસ્તુ તમે લઈ શકો. જે બહારનું જંક ફૂડ છે એને તમે સ્ટ્રિક્ટલી અવોઈડ કરો, કોલ્ડ ડ્રિંક્સને સ્ટ્રિક્ટલી અવોઈડ કરો. નહીં તો આ વસ્તુ આજથી 2-5-10 વર્ષ પછી તમારા શરીરને આખા ઓર્ગનને બધાને બહુ માઠી અસર કરી શકે એમ છે, બહુ મોટું નુકસાન કરી શકે એમ છે. જી ચોક્કસથી સર, આપણે વાત કરી બાળકોની, વાત કરી મહિલાઓની, વાત કરી હવે આપણે પુરુષોની વાત કરીએ કે ક્યાંક જોબ પર જવાનું છે, સવારે ક્યાંક બ્રેકફાસ્ટ છૂટી ગયું, બપોરે લંચ પણ ક્યાંક સ્કીપ થઈ ગયું છે, પરંતુ ડિનર જેમ આપે કહ્યું કે ક્યાંક ધરાઈને ખાય છે, એવા વ્યક્તિઓ હોય તેમણે શું કરવું જોઈએ, એક્સરસાઇઝ કયા પ્રકારની કરવી જોઈએ, અને જે બેઠાણું જીવન થઈ ગયું હોય ને જ્યારે સ્થૂળતાનો ભોગ બની ચૂક્યા હોય ત્યારે શું કરવું જોઈએ? લાઇફસ્ટાઇલમાં થોડો ચેન્જીસ કરવો જોઈએ. સવારે થોડા વહેલા ઉઠવું જોઈએ. મેં કીધું એમ બ્રહ્મમુહૂર્તમાં ઉઠે તો બેટર દેન બેસ્ટ, પણ અત્યારની ફાસ્ટ લાઈફમાં થોડું એ ક્વાઇટ ઇમ્પોસિબલ જેવું બની શકે લોકો માટે. તો જેટલું બને એટલું વહેલા ઉઠવું જોઈએ. સવારે ઉઠીને એક ગ્લાસ ગરમ પાણી, એક લોટાથી ઉપર વધારે ગરમ પાણી પીવું જોઈએ. સવારે 30 મિનિટથી લઈને 45 મિનિટ તમારા શરીર માટે કસરત માટે તો જરૂર કાઢવી જ જોઈએ. બને તો સવારનું તમે નાસ્તો જ હેવી લઈને ઘરેથી નીકળો, તો જેના કારણે તમારે પછી લંચ કે ડિનરમાં જો થોડું ઘણું નહીં મળે તો પણ ચાલશે. અને કંઈક એવું મેનેજ કરો કે જેના કારણે લો કેલરીવાળું ફૂડ તમે બપોરે અને રાત્રે તમે લઈ શકો. જી ચોક્કસથી. દર્શક મિત્રો, તમને પણ કોઈ આ પ્રકારની સમસ્યા છે કે વજન વધી રહ્યું છે, ક્યાંક તમારી અનિયમિત ક્યાંક ખાવાની થઈ, ડાયજેસ્ટ સિસ્ટમ અનિયમિત થઈ ગઈ છે, તો તમે કોલ કરીને તમારો પ્રશ્ન છે એ પૂછી શકો છો. ડૉક્ટર આપણી સાથે ઉપસ્થિત છે. મયુરજી, તમને એ પણ પૂછવા માગીશ કે ખાસ કરીને જે ડૉક્ટર પ્રિસ્ક્રાઇબ કરતા હોય છે ઔષધિઓ, તમે આયુર્વેદ ડૉક્ટર છો, ઔષધિઓ આપતા હોય છો, પરંતુ ક્યાંક લોકોમાં એવી ગેરમાન્યતા છે કે જ્યારે વજન વધી ગયું હોય ત્યારે જમવાનું ઓછું કરી દેવું જોઈએ, ક્યાંક ઘણા લોકો એવા હોય છે કે સ્થૂળતાનો ભોગ બને એટલે બપોરનું જમવાનું છોડી દેતા હોય છે, રાતનું જમવાનું છોડી દેતા હોય છે, એવા લોકોને શું કહેશો? એકચ્યુઅલી જે શરીર છે ને આપણું એક મશીન સ્વરૂપ છે, તો એમાં જે પૂરતા પોષણ તત્વો આપવા તો એટલા જરૂરી જ છે. તો અહીંયા જમવાનું બંધ કરવાથી તમારું વજન નહીં ઉતરે. હા, એક ટાઈમ તમારો વોટરી પાર્ટ વળશે એટલે એવું લાગશે કે હા મારું થોડું ઘણું 2-3 કિલો વજન ઉતર્યું, પણ પછી એ પાછું રિગેન થવા માંડશે. એકચ્યુઅલી હું તમને એક એવું એડવાઇસ કરીશ કે તમે તમારી જમવાની આદતો બદલો, અને જ્યાં તમે હેવી કેલરીવાળી વસ્તુ લઈ રહ્યા છો એની સામે તમે લો કેલરીવાળી વસ્તુ લેવાનું સ્ટાર્ટ કરો. ભૂખ્યા રહેવાથી ક્યારેય વજન ટેમ્પરરી ઉતરે છે પણ પરમેન્ટ નથી ઉતરતું. તો અહીંયા લાઇફસ્ટાઇલને તમારે ચેન્જ કરવી બહુ જ જરૂરી છે. એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે આપણી સાથે. જી, આપનું સ્વાગત છે અમારા કાર્યક્રમમાં, તમારો પ્રશ્ન જણાવશો. હેલો. જી લતાબેન, શું પૂછવું છે આપને? મારી ઉંમર 48 વર્ષની છે. જી. મારો વજન 80 કિલો છે. જી. મારો વજન 80. જી જી, ચોક્કસથી. એમનું વજન વધારે છે ક્યાંક ઉંમરના પ્રમાણમાં એવું એમને લાગી રહ્યું છે, શું સજેસ્ટ કરશો સર આપ? હમણાં જેમ આપણે વાત થઈ એ પ્રમાણે કે થોડું એક્સરસાઇઝ, ખાવામાં કંટ્રોલ અને પ્રોપર મેડિસિન જો લેવામાં આવે તો 80 કિલો. એકચ્યુઅલી મારે એવું જાણવું હતું કે એમની હાઇટ કેટલી છે. WHOના નિયમ પ્રમાણે એક BMI રિપોર્ટ આવે કે તમારી હાઇટના અનુપાતમાં તમારું વજન હોવું જોઈએ. એનાથી 2-5-7 કિલો તમારું આગુ પાછું ચાલે, પણ જો વધારે હોય તો એક પ્રોપર મેડિસિન દ્વારા તમારે એને કંટ્રોલ કરી અને વજન ઉતારવું જોઈએ. અને વજન ઉતર્યાની સાથે તમારે એ ડાયટને સ્ટ્રિક્ટલી ફોલો કરતા રહેવું જોઈએ, તો તમારું વજન પ્રોપર મેન્ટેન રહેશે. જી, વજન ઉતારવા માટે કયા પ્રકારની ઔષધ છે તે આયુર્વેદમાં લખવામાં આવેલી છે? ઘણી બધી, જેમ મેદોહર ગુગળ છે, કાંચનાર ગુગળ છે, પછી લેખન દ્રવ્યો ઘણા બધા છે, દીપન પાચન દ્રવ્યો છે, કે જેના કારણે તમારું વજન તો ઉતરશે પણ તમારી ડાયજેસ્ટ પણ પાવરફુલ થશે, કે ભવિષ્યમાં તમારું વજન વધવાની શક્યતા ઘણી ઓછી રહે છે. પણ એની સાથે તમારે ડાયટ ઉપર કંટ્રોલ કરવો એટલો જરૂરી છે. જી, ખાસ કરીને અત્યારે વાત કરીએ તો ક્યાંક વજન વધી ગયું છે, ક્યાંક વજન વધારવું છે, ગેઇન કરવું છે, તો જીમનો સહારો લેતા હોય છે, કેટલું યોગ્ય છે? ક્યાંક થોડાક સમય માટે વજન ઉતરી જાય છે, થોડાક સમય માટે વજન ઘટી જાય છે, ત્યારે એ વસ્તુ શું ખરેખર યોગ્ય છે, ફક્ત જીમિંગ કરવું કે પછી જમવાનું પણ ધ્યાન રાખવું જોઈએ, આપ શું કહેશો? એકચ્યુઅલી કેવું છે કે વજન ઉતારવા માટે મારા દ્રષ્ટિએ 3-4 ફેક્ટર બહુ મહત્ત્વના હોય છે.
જિમિંગ એક વસ્તુ કેલરી તમારી બંધ કરી આપશે, એક્સરસાઇઝ થશે, પણ ઘણીવાર મેં જોયું છે કે ઘણા લોકો પોતાની કેપેસિટી કરતાં પણ વધારે જિમિંગ કરતા હોય છે. આજે તમે જિમમાં ગયા, 500-1000 કેલરી તમે બંધ કરી, પણ એની સામે તમને એટલા થાકી જાય, એ લોકો નીચે જ ફાસ્ટ ફૂડની કોઈ લારી હોય તો બે સમોસા એક પીઝા બર્ગર ખાઈ લીધું, તો અહીંયા તમે એક બાજુ 500 કેલરી બંધ કરી છે, એની સામે તમે 1000 કેલરી ગેઇન કરી રહ્યા છો. તો ઘણીવાર એની એડવર્સ ઇફેક્ટ પણ જોયેલી છે કે જિમ કર્યા પછી પણ લોકોના વજન નથી ઉતરતા. જિમ વસ્તુ જરૂરી છે, પણ એની સાથે પ્રોપર તમારું ડાયટ અને એના કરતાં પણ મેઇન કે તમારી પ્રોપર મેડિસિન જેવી જરૂરી છે. એ મેડિસિન જશે તો તમારા શરીરનો જેટલો પણ બગાડ કચરો હશે એ બધો દૂર થશે, અને આખો ટ્રેક તમારો જો ડાયજેસ્ટ ક્લિયર થશે તો એના કારણે તમને એક સારું સિસ્ટમેટિક રિઝલ્ટ જોવા મળશે. ખાસ કરીને અત્યારે યોગ કરવું, પ્રાણાયામ કરવું તે પણ ઘણું ટ્રેન્ડમાં ચાલી રહ્યું છે, ત્યારે તેની માટે શું કહેશો કે યોગ અને પ્રાણાયામ વજન ઉતારવા માટે કેટલી હદે ઉપયોગી સાબિત નીવડે છે? 100% પ્રોપર તમે યોગ, પ્રાણાયામ, પ્રોપર દવા અને એક્સરસાઇઝ આ ચાર વસ્તુનું સમન્વય થાય તો તમને 100% સારું રિઝલ્ટ મળે જ છે. પણ પર્ટિક્યુલર કોઈ એક વસ્તુ તમને એટલું જે તમે પોતે વિચાર્યું એટલા ટાઈપનું રિઝલ્ટ આપવા માટે કારગર હોતી નથી. જી ચોક્કસ. એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે આપણી સાથે, ગિરીશભાઈ. ગિરીશભાઈ, આપનું સ્વાગત છે અમારા કાર્યક્રમમાં, તમારો પ્રશ્ન જણાવશો. હા, શું પૂછવું છે આપને? નમસ્કાર સર. નમસ્કાર સર. નમસ્કાર. અમદાવાદથી સરસપુરથી ગિરીશકુમાર બોલું છું. યસ જી, શું પ્રશ્ન છે આપનો? મારો મેડમ એ પ્રશ્ન છે, તમારી બેબી, મારી બેબી છે ને, એના 63 કિલો વજન છે ને, ઉંમર 26 વર્ષ છે, એટલે ઘટાડવા માટે મને ઘણું કહે છે, એટલે મેં આ તમને પ્રશ્ન કર્યો. જી, 63 કિલો વજન છે ને, ઉંમર કંઈક 28 છે, કંઈક સ્થૂળતાનો શિકાર બન્યા હોય એવું લાગી રહ્યું છે. 100% એમની હાઈટ કેટલી હશે? હાઈટ કેટલી છે? 5 ફૂટ 5 ઇંચ. 5 ફૂટ 5, એટલે લગભગ એમનું 12-15 કિલો જેવું વજન બોડીનું વધારે કહેવાય. તો હું એમને સજેસ્ટ કરીશ કે એફ્યુલસ પાવડર કેપ્સ્યુલ રેગ્યુલર લે, 3-4 મહિના સુધી પ્રોપર ડાયટ કંટ્રોલ કરે, ફાઇબર વધારે લે અને જંક ફૂડ એવોઇડ કરે, અને સાથે હળવી કસરત સ્ટાર્ટ રાખે તો બહુ ઘણા સારા પરિણામ એમને મળી જશે. સર, જે પ્રમાણે ક્યાંક આ પ્રકારની યુવતીઓ હોય છે, ક્યાંક એ જ પહેલા જ ક્યાંક સ્થૂળતાનો શિકાર બનતા હોય છે, અને પછી ઘણીવાર એવી ગેરમાન્યતા પણ પ્રવર્તી હોય છે કે એકવાર ચરબી વધી ગઈ છે, એકવાર પેટનો ભાગ વધી ગયો છે, એકવાર જે પગ છે એ ક્યાંક વધી ગયા છે, તો શું તે નિવારી શકાય છે કે પછી ક્યાંક સ્થૂળતાનો શિકાર પૂરી લાઈફ બનાવી રહ્યો છે? ગેરમાન્યતા છે કે જો પ્રોપર એક એક્સરસાઇઝ કરવામાં આવે, એની દિનચર્યામાં સુધારો કરવામાં આવે, એના ડાયટમાં કંટ્રોલ કરવામાં આવે, અને એક સારામાં સારી જો એને હર્બ્સ આપવામાં આવે તો ફરીથી બોડી પાછું રિસેપમાં આવી શકે છે. અમારો કન્સેપ્ટ જ છે કે રિસેપ યોર શેપ, જે તમારો પહેલાંનો શેપ હતો એ તમે ફરીવાર પાછો પામી શકો, પણ એના માટે 4-4 વસ્તુ સાથે કરવી જરૂરી છે. જી ચોક્કસથી, આપણી આ ચર્ચા હજુ પણ યથાવિશ રાખીશું. દર્શક મિત્રો, તમે પણ કોલ કરીને તમને મૂંઝવતા પ્રશ્નો છે તે પૂછી શકો છો. હાલ રોકાઈએ એક વિરામ માટે. વેલકમ બેક. ફરી એકવાર આપનું સ્વાગત છે મારી દિનચર્યા કાર્યક્રમમાં. જે પ્રમાણે દિનચર્યા છે તેના વિશે જ વાત કરી રહ્યા છે, દિનચર્યા છે ક્યાંક ખોરવાઈ ગઈ છે, જે ખરેખર જે શાસ્ત્રો મુજબ લખવામાં આવ્યું છે એ ખરેખર તંદુરસ્ત શરીર માટે લખવામાં આવ્યું છે, અને અત્યારે દિનચર્યા તે પ્રમાણે નથી ચાલી રહી, તેથી તંદુરસ્ત શરીર પણ નથી મળી રહ્યું. અને આ જ મુદ્દે ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે ડૉક્ટર મહેશજી ઝાલા, અને બીજા એક કહી શકાય તેમના જ એક દર્દી આપણી સાથે જોડાઈ ગયા છે, ધર્મેન્દ્રભાઈ ગોંડલિયા. ધર્મેન્દ્રભાઈ, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડૉક્ટર, સૌપ્રથમ તો એ જ કહીશ કે જે પ્રમાણે ધર્મેન્દ્રભાઈ તમારી પાસે આવ્યા ત્યારે કેવી સ્થિતિ હતી તેમની, અને હવે કયા પ્રકારની સ્થિતિ છે, ડૉક્ટરની રીતે આપ જે સમગ્ર ઘટનાક્રમ છે તેને કહેશો. એક્ચ્યુઅલી ધર્મેન્દ્રભાઈ પોતાના વેટ માટે મારા ત્યાં આગળ આવ્યા હતા, અને તેમના એ ટાઈમે બેલીનો ભાગ બહુ વધારે હતો. પોતે કરાટે માર્શલ આર્ટ ટ્રેનર છે, અને પેટનો ભાગ વધારે હોવાથી તેમને ઘણી બધી તકલીફ શરીરમાં થતી હતી. એ દરમિયાન મેં મારી ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરી, અને એનો 5-1 મહિનામાં બહુ સારું એમને રિઝલ્ટ પણ મળ્યું છે. તો ધર્મેન્દ્રભાઈ પોતે પોતાના શબ્દોમાં કઈ તમને જણાવશે કે એમને કેટલો ફાયદો કઈ રીતે થયો. જી ધર્મેન્દ્રભાઈ, આપ જણાવશો. હા, હું એક માર્શલ આર્ટિસ્ટ છું. દાડે દિવસે મારે ક્લાસીસની સંખ્યા, ડિમાન્ડ સ્કૂલોમાં વધતી ગઈ, જેથી મારે પર્સનલ મારા વ્યાયામ માટે મને ટાઈમ નહોતો રહેતો બાળકોને ટ્રેનિંગ આપવામાં. તો દાડે દિવસે ધીરે ધીરે 2-5 કિલો મહિને વધારો થતો જતો હતો, અને ધીરે ધીરે મને એ બધો પ્રોબ્લેમ્સ, મારો પેટનો ભાગ વધી રહ્યો હતો, કમર ઉપર, પગના ઢીંચણ ઉપર, અને સવારે ઊઠું તો મને એડીમાં દુખાવો થાય, રાત્રે નસકોરા બોલે, કંઈ પણ ખાવ તો પિત્ત થઈ જાય,
કોરી કોરી ખાંસી આવે આ બધું ચાલુ થઈ ગયું હતું મને. એ દરમિયાન આ ડૉક્ટર સાહેબની મેં જાણકારી લીધી કે ભાઈ આયુર્વેદિક દવા જે છે એમની પાસે એ સારું કાર્ય કરશે, અને સાહેબે મને કીધું આ વાપરો તમે અને તમે ટ્રાય કરી જુઓ એમ, કે તમારા શરીરનો જે બધો કચરો બોડીમાંથી નીકળી જશે અને સ્ફૂર્તિ આવશે. ધર્મેન્દ્રભાઈ, જ્યારે સરે પ્રિસ્ક્રાઇબ કરી, ડોક્ટરે દવા આપી, પરંતુ કહ્યું કે જમવાનું નહીં, આ પ્રકારનું નહીં જમવાનું, કયા પ્રકારની ઇન્સ્ટ્રક્શન આપવામાં આવી હતી તે કહેજો. હવે જમવાનું તો મને થોડું ડાયટનું નોલેજ નહોતું, પણ સાહેબે કહ્યું મને કે ભાઈ કાર્બોહાઈડ્રેટ શું કહેવાય અને ન્યુટ્રિશન શું કહેવાય અને લિક્વિડનો શું ભાગ હોય આપણા શરીરમાં, દરેક વસ્તુ મને થોડું નોલેજથી સમજાવ્યું. કે જનરલી આપણું બોડી કાયમ માટે અને આપણી આદતો કાર્બોહાઈડ્રેટ ઉપર નિર્ભર રહીએ છીએ, પણ એક્ચ્યુઅલમાં કાર્બોહાઈડ્રેટ આપણા બોડીને ખાલી એક એનર્જી લેવા માટે જ હોવી જોઈએ, પણ વધુ ને વધુ આપણા શરીરને ન્યુટ્રિશનની જરૂર હોય છે, પાણીની જરૂર હોય છે. એ બધું સાહેબે મને લખીને એક સમજાવીને કીધું કે ભાઈ આટલું આ રીતે, અને અમુક ગરમ પાણી પીવું 7-8 ગ્લાસ દિવસમાં, સવારે ઉઠીને ગરમ પાણી પીવું, આ બધું એક સારું સિસ્ટમેટિક મને નિયમ આપી દીધો. અને આ નિયમનું મેં ચોક્કસપણે 4-5 મહિના મારા શિડ્યુલને સહેજ પણ ખોર્યા વગર મેં એક કોન્સન્ટ્રેશન રાખ્યું પૂરેપૂરું, તો મને એકદમ સારું પરિણામ મળ્યું. એટલે ક્યાંય હું એવો ભૂખ્યો નથી રહ્યો, પણ મેં એવા ફૂડ લીધા કે જેમાં ઓછી કેલરી, પેટ ભરાઈ જાય, તાકાત રહે. મેં જંક ફૂડનો ત્યાગ કર્યો. એવી ઘણી બધી આદતો હતી જે મને નથી ખબર, એ ડૉક્ટર સાહેબે મને જણાવી અને એને મેં ફોલોઅપ કરી, અને એક સારું. લોકો પણ આ રીતે હવે મારી પાસે પણ આવે છે કે તમે કેવી રીતે ઉતાર્યું, તો હું પણ એમને શીખવાડું છું, ડૉક્ટર સાહેબ પાસે લઈ જઉં છું, અને ઘણા બધાને સારા રિઝલ્ટો મળ્યા અને ઘણાના આશીર્વાદ પણ મળ્યા. ચોક્કસ ધર્મેન્દ્રજી, તમારી જે સમગ્ર વજન ઉતારવાની જે ક્રિયા બતાવી તે બદલ તમારો આભાર. આપણી સાથે મયુરજી ઝાલા ડૉક્ટર જોડાઈ ગયા છે, જેમણે પોતે કહી શકાય કે આ પ્રકારની ટ્રીટમેન્ટ શરૂ કરી અને ઘણા લોકો છે તેમની જિંદગી પણ બદલી. સર, જે પ્રમાણે ક્યાંક સ્થૂળતા વધતી હોય છે, પરંતુ ક્યાંક માનસિક રીતે પણ કે માણસ હોય છે એ તૂટી જતું હોય છે, તેના વિશે શું કહેશો? હા, ઘણીવાર વજન ઉતારવા માટે લોકો બહુ ટ્રાય કરતા હોય છે, પણ પ્રોપર રિઝલ્ટ ના મળવાના કારણે વ્યક્તિ માનસિક રીતે તૂટી જતો હોય. ઘણીવાર સમાજમાં પણ એનું એવું થતું હોય કે લોકો એને એવોઇડ કરતા હોય અથવા એને હસી મજાક ઉડાવતા હોય. તો કેટલાય પેશન્ટ એવા મને મળ્યા મારી લાઈફમાં કે જેને સ્થૂળતાના કારણે એક અભિશ્રાપ હોય એવો અનુભવ થતો હતો. તો આ વસ્તુ ઘણીવાર સમાજમાં બનતી હોય છે. તો એવા પેશન્ટોએ માનસિક રીતે હતાશ થયા વગર એક વ્યવસ્થિત પ્રોપર સારા વૈદ્યની સલાહ લઈ પ્રોપર ડાયટ તમે પ્લાન કરો, અને મેડિસિન જો વ્યવસ્થિત તમે લો તો તમારા સ્થૂળતા તમે નિવારી શકો છો અને ફરીથી તમે એક હેલ્ધી લાઈફ જીવી શકો છો. આ તો વાત થઈ કે જે પ્રમાણે ક્યાંક લોકો છે માનસિક રીતે પણ પડી ભાંગતા હોય છે, પરંતુ સર તમારે ત્યાં ઘણા એવા કેસીસ આવતા હશે કે જે સ્થૂળતાનો ભોગ બન્યા હશે, પરંતુ ખાસ કરીને એક કહી શકાય ને કે ગેરમાન્યતા પણ હોય છે કે લોકો આવે છે થોડા સમયમાં અને પછી કહે છે કે સ્થૂળતા ઓછી થઈ ગઈ કે પછી ટ્રીટમેન્ટ બંધ કરી દેતા હોય છે, તેવા લોકો માટે શું કહેશો? એકચ્યુઅલી જ્યારે આયુર્વેદિક ટ્રીટમેન્ટ તમે કરવા જતા હોય ત્યારે તમારે એક મનોબળ એ રીતનું હોવું જોઈએ કે 6 મહિના સુધી હું પ્રોપર આ ટ્રીટમેન્ટ સ્ટાર્ટ રાખીશ, જે મારા વૈદ્યએ મને જણાવી એ પ્રોપર દવા લઈશ. અને આમાં તમારું મનોબળ પાક્કું રાખવું બહુ જરૂરી છે, કારણ કે આયુર્વેદિક વસ્તુની અંદર તમને મેજિક જોવા નથી મળે કે 1 મહિનામાં 2 મહિનામાં પ્રોપર રિઝલ્ટ મળે, પણ હા, તમે કન્ટિન્યુઅસ ચાલુ રાખશો તો આયુર્વેદિક એક એવો પરફેક્ટ શાસ્ત્ર છે કે જેના કારણે તમારા શરીરમાં સુડતાની સાથે બીજા ઘણા બધા રોગ એક સાથે તમે દૂર કરી શકો, પણ એને પ્રોપર તમારે ટ્રીટમેન્ટ 6-3 મહિના લેવી જરૂરી છે. એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે આપણી સાથે, જયશ્રીબેન જોડાયા છે. જયશ્રીબેન, આપનો પ્રશ્ન જણાવશો. હેલો જી, મારી ઉંમર 48 વર્ષની છે, મારો વજન 66 કિલો છે, અને હમણાં સારે મેડિસિન નું કીધું ને જી, તો એ કઈ મેડિસિન લેવાની? એફિલોસ પાવડર અને એફિલોસ કેપ્સ્યુલ. જી સર, મેડિસિનની સાથે સાથે કયા પ્રકારના યોગ કરવા જોઈએ, કયા પ્રકારની એક્સરસાઇઝ કરવી જોઈએ? બેઝિક હું સપોર્ટ કરીશ કે કપાલભાતી જો વ્યક્તિ કરે અને પ્રાણાયામ કરે તો એને બહુ સારું રિઝલ્ટ મળી શકે છે. વિઝરલ ફેટ ઉતારવા માટે બહુ સારું રિઝલ્ટ છે એનું. અને બેઝિક સામાન્ય આસનો કરવા જોઈએ અને ખાવામાં કંટ્રોલ કરવો જોઈએ અને ગરમ પાણીનો મારો વધારે રાખવો જોઈએ. આખા દિવસ દરમિયાન જેનું વજન 60-65 કિલો છે, એક એપ્રોક્સિમેટ રેશિયો છે કે 10 કિલો વજન 1 લિટર ગરમ પાણી શરીરમાં જવું જોઈએ, તો 6-7 લિટર જો ગરમ પાણી પીવામાં આવે તો પણ ઘણું એમનું આંતરડું સાફ થતું હોય છે.
સર, બજારોમાં અત્યારે તો ઘણા એવા બેનર્સ પણ લાગેલા હોય કે એક મહિનામાં વજન ઘટાડો, બે મહિનામાં વજન ઘટાડો, શું ખરેખર પ્રોપર ટ્રીટમેન્ટ હોય છે, એના વિશે શું કહેશો? અત્યાર સુધી મેં ઘણા બધા એવા પેશન્ટ જોયા કે જે આવા ભરમાઈ અને આવા બોર્ડ અને એડવર્ટાઇઝમેન્ટ અને લોકો જતા હોય છે, પણ એ લોકોને પ્રોપર રિઝલ્ટ નથી મળતું એની અંદર. એનું એક રીઝન છે કે વ્યક્તિની જે તાસીર છે એના ઉપર એ વસ્તુ ડિપેન્ડ કરતું હોય, તો એપ્રોક્સિમેટ 3 થી 6 મહિના જો વ્યક્તિ પ્રોપર આ વસ્તુ લેશે તો જ એને સારું રિઝલ્ટ મળશે. બાકી આયુર્વેદિકમાં એવું પોસિબલ બહુ ઓછું હશે કે એક મહિનામાં એને એક્સેલન્ટ રિઝલ્ટ મળે કે 5-10 કિલો વજન ઉતર્યું હોય, પણ છતાં બી લોકો એવી ભરમાવા માટે જાહેરાતો કરતા હોય છે. એવું થઈ શકે કે આયુર્વેદ દવા સ્ટાર્ટ કરી છે, એક્સરસાઇઝ કરી છે અને ત્યારબાદ ક્યાંક વજન ઉતરી પણ ગયું છે, પરંતુ ક્યાંક ફરીથી દવા બંધ કરી દેવામાં આવી કે પછી એક્સરસાઇઝ બંધ કરી દેવાનું, તો ફરીથી શું સ્થૂળતાનો ભોગ બની શકે છે? સ્થૂળતાનો ભોગ તો ના બની શકે, એનું 1-2 કિલો વજન વધી શકે, પણ એની સાથે એ વસ્તુ જરૂરી છે કે આ એક સાદી ભાષામાં તમને સમજાવીએ કે આપણા ઘરે જો ગટરની એક લાઇન હોય અને એમાં જો ખરાબ વેસ્ટ મટીરિયલ નાખવામાં આવે તો ગટર ચોકઅપ થઈ ગયું હોય, જ્યારે પ્લમ્બર આવીને ગટર તમને સાફ કરી આપે છે, પણ એના પછી એ સાફ થયેલી ગટરને સાચવવાની જવાબદારી આપણી પોતાની હોય છે. સેમ બોડી માટે બી એ જ કન્સેપ્ટ છે કે કોઈપણ વૈદ્ય કે તમને સારી એક મેડિસિનથી તમારું વજન ઉતારી તમને પ્રોપર સિસ્ટમેટિક વેઇટ લોસ કરાવશે, પણ એ કર્યા પછી પણ પાછળ આફ્ટર ફોલોઅપમાં તમારે ડાયટ ઉપર અને એના ઉપર ધ્યાન રાખવું જરૂરી છે, પણ પહેલાં જેવું તો નથી થતું. એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે આપણી સાથે. જી, આપનું સ્વાગત છે, તમારો પ્રશ્ન જણાવશો. હેલો જી, મારું નામ છે કરશનભાઈ જોશી. જી, હવે મારે શરીરના પ્રમાણમાં મારા પેટનું જે કદ છે વધારે છે અને જે બેડો લાગે છે એના માટે હું શું કરી શકું? મેં જી એમને પ્રોપર એક એફ્યુલોસ પાવડર, એફ્યુલોસ કેપ્સ્યુલ લેવું જોઈએ, ગરમ પાણી સ્ટાર્ટ રાખવું જોઈએ અને થોડી હળવી એક્સરસાઇઝ કરવી જોઈએ. કમરનો દુખાવો કેવું કંઈ રહે છે ખરું અત્યારે આપને? હા, થોડું છે. હા, તો પછી એ તમારા સ્પાઇનલ ઉપર બી એની અસર થઈ રહી છે પેલી પાર્ટની, તો ખાવામાં તમારે ટોટલ કંટ્રોલ કરવો જોઈએ અને સાથે મેડિસિન લો તો તમને 3 થી 6 મહિનામાં બહુ સારું એનું રિઝલ્ટ મળી શકશે. એટલે કહી શકાય કે જ્યારે વજન વધતું હોય તો શરીરના બીજા ઘણા પાર્ટ છે, ક્યાંક પેટ વધતું હોય તો કમરમાં પણ અસર થઈ શકે છે? એ તો મારી દ્રષ્ટિએ બહુ નાની અસર છે, બાકી તમે જો જોશો તો તમને ખ્યાલ આવશે કે ઓબેસિટીના કારણે બીજા એવા મેજર ઘણા બધા રોગ છે કે જે થવાની શક્યતા એના જે રેશિયો ઘણો બધો વધી જાય છે. જેમ સાદી ભાષામાં કહીએ તો જો ઓબેસિટી હશે કે વજન વધારે હશે વ્યક્તિનો તો એને હાર્ટ પ્રોબ્લેમ થવાના ચાન્સીસ બહુ વધારે વધી જાય છે. બોડી અંદર કોલેસ્ટ્રોલ મેં મોસ્ટલી જોયું 50%થી વધારે લોકોને જ્યારે ઓબેસિટી હોય તો એને કોલેસ્ટ્રોલ વધારે જ આવતું હોય છે. બીપીની તકલીફ થવાના ચાન્સીસ રહે છે, એને પેરાલિસિસ થવાના ચાન્સીસ બી રહે છે. મીન્સ મોટા મોટા જે પણ મેજર રોગ છે એનું મુખ્ય કારણમાં એક કારણભૂત અવસર એક વસ્તુ તો ઓબેસિટી ગણી જ શકાય. તો આપણે આપણા શરીરનું ધ્યાન રાખવા માટે, ખાસ કે ભવિષ્યમાં બીજા કોઈ મેજર ડિસીઝ આપણને ઘેરી ના વળે એના માટે વજન ઉતારવું તો એટલું જરૂરી છે. જી, ચોક્કસથી કહી શકાય કે સ્થૂળતા છે એ અનેક રોગોને આમંત્રણ આપતું હોય છે. ચોક્કસથી મહર્ષિ ઝાલા અમારી સાથે ઉપસ્થિત રહ્યા અને દર્શકોની સમસ્યાનું સમાધાન કર્યું તે બદલ તમારો આભાર. તો જે પ્રમાણે તમે પણ ક્યાંક સ્થૂળતાનો શિકાર બન્યા છો કે પછી ક્યાંક વજન વધી રહ્યું છે કે પછી વજન વધી ગયું છે, ઘટાડવું છે, ડોક્ટરનો સંપર્ક કરવો છો તો તેના માટે સરનામું નોંધી લેશો. માય મિલિયન લાઇન્સ, 301 જાન્હવી આર્કેડ, ક્રિસ્ટલ એવન્યુ પાસે, ઓઢવ રિંગ રોડ સર્કલ, ઓઢવ, અમદાવાદ. મેઇલ આઈડી info@mymillionlines.com, વેબસાઇટ www.mymillionlines.com, મોબાઈલ નંબર 9824539011. તો મારી દિનચર્યા કાર્યક્રમમાં બસ આટલું જ, ફરીથી મળીશું ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.